હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ગઢવી. મિત્રો, હું છું આપણો ફ્રેન્ડ એડી ગઢવી. તો ફ્રેન્ડ્સ, આટલા ઘડી તમે રાહ જોઈ રહ્યા હતા કે બ્લુ પ્રિન્ટ આવે પછી તૈયારી કરશું. એટલા બધા તૈયારી નહોતા કરતા, પરંતુ સાહેબ, બ્લુ પ્રિન્ટમાં કેવું છે, બોર્ડે એમ જાહેર નથી કર્યું કે કયા ચેપ્ટરમાંથી વિકલ્પો પૂછશું, કયા ચેપ્ટરમાંથી બે માર્કના પ્રશ્નો પૂછશું, કયા ચેપ્ટરમાંથી ચાર માર્કના, કયા ચેપ્ટરમાંથી ત્રણ માર્કના, એવું બોર્ડ જાહેર નથી કર્યું. પરંતુ પેપર સ્ટાઇલ કેવી રીતે આવશે અને કયા ચેપ્ટરમાંથી કેટલો માર્ક્સનું આવશે એ જાહેર કરી દીધું છે. અને બ્લુ પ્રિન્ટના આધારે આપણે સામાજિક વિડીયો, સામાજિક વિજ્ઞાનથી, આપણે સામાજિક વિજ્ઞાનના વિડીયોથી શરૂઆત કરીએ આઈએમપી પ્રશ્નોની. હમણાં આપણે સામાજિક વિજ્ઞાનની સિરીઝ કન્ટિન્યુ રાખશું, ત્યારબાદ આપણે ગણિત છે, વિજ્ઞાન છે, બધાના આઈએમપી વિડીયો, આઈએમપી પ્રશ્નોના વિડીયો આપણે મૂકીશું, એ પણ જવાબ સાથે. ઓકે, આ યાદ રાખજો, જવાબ સાથે મૂકીશું જેથી કરીને તમને વાંધો ના આવે. વિડીયો બે ત્રણ વાર જોશો એટલે માઇન્ડમાં ક્લિયર થઈ જશે. તો પાઠ એક છે ભારતનો વારસો. તો આ ચેપ્ટરમાંથી કુલ બોર્ડની બ્લુ પ્રિન્ટના આધારે છ માર્ક્સનું તમારે બોર્ડમાં આવવાનું છે. તો આપણે બે માર્ક્સનો પ્રશ્ન કયા પૂછાઈ શકે, બે માર્ક્સના આઈએમપીની આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર વન, ભારતનો વારસો. તો બે માર્ક્સનો પ્રશ્નમાં પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો પરિચય આપો. ઓકે, આ પ્રશ્ન તમને બે માર્કમાં પૂછાઈ શકે. તો આપણે જવાબ પણ સાથે જ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ જેથી કરીને તમે બે ત્રણ વાર વિડીયો જોશો એટલે ક્લિયર થઈ જશે. તો પહેલું, તો જે ઓસ્ટ્રેલોઇડ હતા તે અગ્નિ એશિયામાંથી આવેલી પ્રજા હતી અને આર્યો તેમને નિષાદ કહેતા હતા. તમને કદાચ વિકલ્પો અથવા ખાલી જગ્યામાં પૂછાય કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા જે છે એ ક્યાંથી આવી હતી, તો અગ્નિ એશિયામાંથી, બરાબર. ત્યારબાદ એમસીક્યુમાં એમ પૂછાઈ શકે કે કઈ પ્રજાને આર્યો નિષાદ કહેતા હતા, તો જવાબ શું છે, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. બરાબર, શું કહેતા હતા, નિષાદ કહેતા હતા. કોણ, તો આર્યો. તો પહેલો પોઈન્ટ આપણો ક્લિયર થયો કે ઓસ્ટ્રેલોઇડ ક્યાં આવ્યા હતા, ક્યાંથી આવ્યા હતા, તો અગ્નિ એશિયામાંથી આવ્યા હતા. અને આર્યો શું કહેતા એને, તો આર્યો એને નિષાદ કહેતા હતા. એટલે પહેલો પોઈન્ટ ક્લિયર. ત્યારબાદ તમને મનમાં પ્રશ્ન થશે કે સાહેબ, આ ઓસ્ટ્રેલોઇડ જે પ્રજા હતી, આ માણસો જે હતા, કેવા હશે દેખાવમાં, મતલબમાં, બરાબર. તો જો દેખાવમાં કેવા હતા, શ્યામ રંગ, બરાબર, શ્યામ રંગના હતા. લાંબુ અને પહોળું માથું, શ્યામ રંગના હતા. માથું કેવું હતું, લાંબુ અને પહોળું હતું. ચપટું નાક ધરાવતા, ચપટું નાક, આમ નાનું એવું નાક હતું આ લોકોનું. ટૂંકું કદ ધરાવતી, અને નાની કદ કેવું હોય, હાવ ટૂંકું હોય. અને સાહેબ, તમે પેલી સિરિયલ જોઈ વિકરાલ ગબરાલ, એમાં ગબરું બને છે ટૂંકું, એ સમજી લો ને ઓસ્ટ્રેલોઇડ પ્રજા જ છે. તો દેખાવ એ લોકોનો કેવો હતો, તો શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતી એ તેમની શારીરિક વિશેષતા હતી. તો તમને યાદ આવી જાય, તમને કદાચ બોર્ડમાં એમ પ્રશ્ન પૂછે કે રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી જે પ્રજા ભારતમાં આવી હતી તે કઈ હતી, તો તમે જવાબ આપી શકો, ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ત્યારબાદ આ જાતિ ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે, તો ભારતમાં કોલ અને મુંડા જાતિમાં, ભારતમાં કોલ અને મુંડા જાતિ, બરાબર, આ બે જાતિ જે છે એ ઓસ્ટ્રેલોઇડ પ્રજા માનવામાં આવે છે. ત્યારબાદ અસમની ખાસી પ્રજા, અસમની કઈ પ્રજા, તો ખાસી પ્રજા, એ પણ ઓસ્ટ્રેલોઇડ જ છે યાર. અને નિકોબાર તથા મ્યાનમારની જે પ્રજાઓ હતી એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના એમાં લક્ષણો મોટા ભાગે જોવા મળે છે. તો ભારતમાં ક્યાં, તો કોલ અને મુંડા જાતિ, ત્યારબાદ અસમની ખાસી જ પ્રજા, ત્યારબાદ નિકોબાર તથા મ્યાનમારની જે પ્રજાઓ છે એમાં કોનો લક્ષણો જોવા મળે છે, તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ એઓ એ લોકોનું કામ, એ લોકો કેવું કામ કરતા હતા, તો તેઓ માટીના વાસણો, બરાબર, એટલે કે માટીમાંથી વાસણો બનાવતા હતા. ત્યારબાદ ખેતી કામ કરતા હતા, સુતરાઉ કાપડનું વણાટ કામ વગેરે કામોમાં એ કૌશલ્ય ધરાવતા હતા. ઓસ્ટ્રેલોઇડ પ્રજા કયા કામોમાં, મતલબમાં કૌશલ્ય ધરાવતા, તો માટીના વાસણો બનાવવા, ખેતી કામ કરવું અને વણાટ કામ, આ કામમાં એ લોકો મતલબ માહિર હતા અથવા કૌશલ્ય હતા. અને તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા, બરાબર, ધર્મમાં માનવાવાળા લોકો હતા. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં સૌથી મોટો ફાળો હોય તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો છે. તો હું તમને પહેલેથી વાત કરું કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી, તમે જવાબ આપો, તો અગ્નિ એશિયામાંથી.
આર્યો તેમને શું કહેતા હતા? તો તમે જ જવાબ આપી શકો, નિષાદ કહેતા હતા. શારીરિક વિશેષતા શું હતી? તો તમે જવાબ આપી શકો, શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ચપટું નાક અને ટૂંકું કદ ધરાવતા હતા. ત્યારબાદ હું તમને પ્રશ્ન પૂછી શકું, આ જે જાતિ હતી એ ક્યાં જોવા મળે છે? તો ભારતમાં કોલ અને મુંડા જાતિમાં, અસમની ખાસી પ્રજામાં, નિકોબાર તથા મ્યાનમારની જે જાતિઓ હતી એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાના મોટાભાગે લક્ષણો આમાં જોવા મળે છે. ત્યારબાદ હું પ્રશ્ન પૂછું કે આ જે ઓસ્ટ્રેલિયન પ્રજા છે એની વિશેષતા શું હતી? મતલબ કૌશલ્ય કઈ ધરાવતા? માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું અને સૂત્ર કાપડનું વણાટ કરવું, આ એ લોકો કરી શકતા હતા. અને ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. અને ભારતની અને ભારતની જે સંસ્કૃતિ અને સભ્યતા છે એના વિકાસમાં મોટો ફાળો આ લોકોનો છે. તો સાહેબ, સમજવામાં મજા આવીને આજે જ તૈયાર કરી નાખો અને ટેસ્ટ આપી દો. હવેથી આપણે સામાજિકનો ડેલી વન વિડીયો આવશે આઈએમપીનો, અને આ ઉપરાંત બધા વિષયના મૂકવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય મા મોગલ.